हेलो फ्रेंड्स, माय सेल्फ मिस्टर मीनल आर पटेल, वर्किंग एज ए लेक्चरर इन मैकेनिकल इंजीनियरिंग डिपार्टमेंट फ्रॉम वल्लभपुरी पॉलिटेक्निक नवसारी। टुडे आई विल डिस्कस अबाउट द एग्जांपल ऑफ कंबाइंड डायरेक्ट एंड बेंडिंग स्ट्रेसेस, एग्जांपल नंबर 17, 18, 19, 20 फॉर द सब्जेक्ट स्ट्रेंथ ऑफ मटेरियल, सब्जेक्ट कोड 3333 1904। सो लेट्स स्टार्ट विद द एग्जांपल नंबर 17। बाह्य 300 mm અને 400 mm, 300 by 450 mm, सॉरी, માપના 15 mm જાડાઈના પોલા લંબચોરસ આડછેદનો કોર દર્શાવો। તો અહીંયા આગળ આપણને 300 mm by 400 mm નો એક લંબચોરસ સેક્શન આપેલો છે, એના માટેનો આપણે કોર દર્શાવવાનો છે। તો આ જે છે એ આપણને હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન આપેલો છે, એના એક્સટર્નલ ડાયામીટર આપણને આપેલો છે 300 by 450 mm, અને થિકનેસ આપેલી છે આપણને 15 mm। એટલે અહીંયાથી 15 અને અહીંયાથી 15 આપણે માઇનસ કરીશું, એટલે કે 30 માઇનસ કરીશું 450 માંથી, તો એટલું માપ આપણને અહીંયા આગળ મળશે। અને આ ટોટલ માપ 300 નું આડું માપ છે, એમાં આપણે આ 15 અને આ 15, એટલે 30 300 માંથી માઇનસ કરીશું એટલે 270 રહેશે, તો એ માપ આપણને આ મળશે। એટલે અહીંયાથી આ જે માપ છે તે આપણને 270 મળે છે, અને આ જે માપ છે તે 420 mm મળે છે। એટલે સ્મોલ બી આપણો 270 mm અને ડી જે છે સ્મોલ ડી એ 420 mm મળશે, જ્યારે કેપિટલ બી અને ડી આપણને અનુક્રમે 300 અને 450 આપેલા છે। અને ઈ ઇક્વલ ટુ શું થશે, તો ઈ ઇક્વલ ટુ ઝેડ બાય એ કહેવાશે, પોલર સેક્શન મોડ્યુલસ ડિવાઇડેડ બાય એરિયા। તો હવે ઝેડની વેલ્યુ આપણને જોઈએ છે, તો ઝેડ એટલે સેક્શન મોડ્યુલસ, હવે એને આપણે એક્સ એક્સ એક્સિસની સાપેક્ષમાં ફાઇન્ડ કરીએ તો આઈ એક્સ એક્સ બાય વાય થશે, આઈ બાય વાય। તો આઈ એટલે રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે બીડી ક્યુબ બાય 12, પણ જો હોલો સેક્શન હોય તો બીડી ક્યુબ માઇનસ સ્મોલ બીડી ક્યુબ બાય 12, અને વાય એટલે ડી બાય 2, એટલે એ વેલ્યુ આપણે અહીંયા લખી દઈએ અને એને સાદુરૂપ આપીએ, એટલે 2 6 12, એટલે અહીંયા છેદમાં 6 ડી રહેશે અને ઉપર બીડી ક્યુબ બાય સ્મોલ બીડી ક્યુબ રહેશે। હવે એરિયા એટલે કેપિટલ બી ઇન્ટુ ડી માઇનસ સ્મોલ બી ઇન્ટુ ડી, એટલે એરિયાની વેલ્યુ પણ આપણે અહીંયા આગળ લખી દઈએ। તો એરિયા જે છે તેની વેલ્યુ આપણી અહીંયા આગળ છેદમાં આવી જશે, અને ઝેડની વેલ્યુ ઓલરેડી અહીંયા ઉપર લખી જ છે, દરેકની આપણે વેલ્યુ મૂકી દઈશું, કેપિટલ બીની જગ્યાએ 300, એટલે દરેક જગ્યાએ કેપિટલ બી છે ત્યાં આગળ આપણે 300 મૂકી દઈશું, કેપિટલ ડી છે ત્યાં આગળ આપણે 450 મૂકી દઈશું, સ્મોલ બીની જગ્યાએ 270 મૂકી દઈશું અને સ્મોલ ડીની જગ્યાએ 420 મૂકી દઈશું। આ 6 એઝ ઇટ ઇઝ રહેશે, એટલે આપણને ઈ વાય મળી જશે, અને એ જ રીતે ઈ એક્સ પણ આપણે ફાઇન કરીશું તો ઈ એક્સ પણ આપણને મળી જશે। ઈ એક્સ માટે ઇક્વેશન શું થશે, તો આ જે ઈ વાયનું ઇક્વેશન આવેલું છે તેની અંદર ફક્ત આ બી અને ડી ટર્મ ઓલ્ટરનેટ થઈ જશે, એટલે બીની જગ્યાએ ડી થઈ જશે અને ડીની જગ્યાએ બી થઈ જશે, સ્મોલ બી ડીમાં પણ એવું જ થશે, સ્મોલ બીની જગ્યાએ સ્મોલ ડી થઈ જશે અને સ્મોલ ડીની જગ્યાએ સ્મોલ બી થઈ જશે, અને એની વેલ્યુ આપણે મૂકી દઈશું એટલે આપણને ઈ એક્સ મળી જશે, એટલે એક્સ અક્ષની સાપેક્ષમાં ઇસેન્ટ્રિસિટી અને વાય એક્સિસની સાપેક્ષમાં ઇસેન્ટ્રિસિટીની વેલ્યુ આપણને મળી જશે, જે ઈ વાય આપણી 125.73 આવશે। અને ઈ એક્સ જે છે તે આગળ ફાઇન કરી ગયા છે અહીંયા આગળ, આ સોરી, ઈ વાય જે છે તે આપણે ડાબી બાજુએ દર્શાવ્યું છે અને ઈ એક્સ જે છે તે જમણી બાજુએ દર્શાવ્યું છે, એટલે અહીંયા આગળ આપણને આ જે વેલ્યુ મળે છે ડાબી બાજુએ એ ઈ વાયની મળે છે, અને જમણી બાજુએ જે વેલ્યુ મળે છે તે ઈ એક્સની મળે છે, 99.87 mm। હવે એક બીજો એક આપણે લઈએ, આકૃતિમાં દર્શાવેલા પાયાના પ્રત્યેક ખૂણા ઉપર પી ઇક્વલ ટુ 300 ન્યૂટનનો ઉત્કેન્દ્રિત ભાર વડે ઉદ્ભવતા પ્રતિબળો શોધો। તો આ જે લંબચોરસ સેક્શન છે એ આપણે અહીંયા આગળ કન્સિડર કરીએ છીએ, એનું માપ આપણને આપેલું છે આકૃતિમાં જ, આ 2.5 મીટર છે, આ 3 મીટર છે, અહીંયા આગળ ઈ વાય એટલે કે વાયની સાપેક્ષમાં ઇસેન્ટ્રિસિટી આપણી, આ વાયની ડિરેક્શનમાં ઇસેન્ટ્રિસિટી આપણી 0.9 છે, તો એ આપણે 0.9 અહીંયા આગળ લખી દઈએ। હવે આઈ એક્સ એક્સ ફાઇન કરવો હોય તો આઈ એક્સ એક્સ માટે બીડી ક્યુબ બાય 12 કહેવાશે, એટલે બી એટલે 3 અને ડી એટલે 2.5, તો 3 × 2.5 નો ક્યુબ ડિવાઇડેડ બાય 12, એટલે 3.906 મીટર રેસ્ટુ 4 આવે છે। ઝેડ એટલે આઈ બાય વાય, તો આઈ એક્સ એક્સ બાય વાય, તો વાય એટલે આપણે ક્યાંથી અંતર લઈએ છીએ, એક્સ એક્સ એક્સિસથી, અહીંયાથી
છેડાની ધારનું અંતર, તો છેડાની ધારનું અંતર આપણું કેટલું થશે? તો આ આપણું 2.5 હોય તો એનું અડધું એટલે 1.25 થશે. તો 1.25ને અહીંયા મૂકીશું એટલે આટલા મીટર ક્યુબ આપણને આન્સર મળશે. અને એરિયા એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશું એટલે 7.5 મીટર સ્ક્વેર મળશે. હવે ડાયરેક્ટ સ્ટ્રેસ એટલે એપ્સાયલોન 0 ઇક્વલ ટુ પી બાય એ થશે. તો પીની વેલ્યુ આપણને 300 આપેલી છે, તો 300 કિલોન્યુટન ડિવાઇડેડ બાય 7.5 મીટર સ્ક્વેર છે એરિયા, તો 7.5ને નીચે લખીશું એટલે 40 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર મળશે. અહીંયા આગળ આપણે ન્યૂટનમાં કન્વર્ટ નથી કરેલું, 300 કિલો ન્યૂટન જ લીધું છે અને આ પણ મીટરમાં જ લીધું છે એટલે કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર આપણને યુનિટ મળશે. એ જ રીતે એપ્સાયલોન બી ઇક્વલ ટુ એમ બાય ઝેડ, તો મોમેન્ટ આપણે લઈશું તો મોમેન્ટ માટે લોડ આપણો 300 કિલો ન્યૂટનનો છે અને ડિસ્ટન્સ આપણને આપેલું છે 0.9 એટલે ઇન્ટુ ડિસ્ટન્સ, લોડ ઇન્ટુ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ઝેડ. તો ઝેડ આપણે અહીંયા આગળ ફાઇન્ડ કરી ગયા છે 3.125 એટલે એની વેલ્યુ મૂકી દઈશું એટલે એ આપણને એપ્સાયલોન બી મળી જશે. હવે સ્ટ્રેસીસ આપણે કન્સિડર કરવાના છે એ અને ડી પોઈન્ટ આગળ, એ અને ડી પોઈન્ટ આગળ. અહીંયા આધાર પર કેટલા સ્ટ્રેસ લાગે છે અને આધાર પર કેટલો સ્ટ્રેસ લાગે છે. તો એપ્સાયલોન મેક્સિમમ ઇક્વલ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ પ્લસ બેન્ડિંગ સ્ટ્રેસ, એટલે ડાયરેક્ટ સ્ટ્રેસની વેલ્યુ આપણે 40 આવી છે એ મૂકી દઈશું અને બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ 86.4 આવી છે એટલે એપ્સાયલોન મેક્સિમમ આપણને મળી જશે 126.4 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે એપ્સાયલોન મેક્સિમમ આપણને મળી જાય છે એ જ રીતે એપ્સાયલોન મિનિમમ પણ મળી જશે. એપ્સાયલોન મેક્સિમમ એટલે આધાર પર આપણને મળી જાય છે. હવે એપ્સાયલોન મિનિમમ માટે ફક્ત અહીંયા આગળ માઇનસ કરવાનું છે, તો એ એપ્સાયલોન મિનિમમ પણ આપણે એટલે 40 માઇનસ 86.4 આવશે એટલે -46.4 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે. એ માઇનસમાં આન્સર આવે છે એટલે એને આપણે ટેન્સાઇલ તરીકે દર્શાવીએ છીએ. અને એનો શીયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ડ્રો કરવો તો આ રીતે ડ્રો કરી શકાય. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ કન્સિડર કરીએ આપણે. 300 mm પહોળા અને 400 mm ઊંડા, એટલે 300 બાય 400 mm માપ આપેલું છે. સ્ટમના કોઈ એક ખૂણા પર 500 કિલો ન્યૂટનનો બિંદુ ભાર એટલે કે પોઈન્ટ લોડ લાગે છે, તો સેક્શનમાં ઉદ્ભવતા મહત્તમ અને લઘુત્તમ પ્રતિબળ શોધો. તો અહીંયા આગળ ખૂણા પર લોડ લાગે છે તો આપણે શું ફાઇન કરીશું? IXX ફાઇન કરીશું. તો 300 બાય 400 નો ક્યુબ BD ક્યુબ ડિવાઈડેડ બાય 12 એટલે આટલો આન્સર આવે છે mm^2 ફોરમાં. અને IYY ફાઇન કરીશું તો DB ક્યુબ એટલે 400 બાય 300 નો ક્યુબ ડિવાઈડેડ બાય 12 એટલે 9×10⁸ mm^2 ફોર આવે છે. હવે આટલો આન્સર આપણો આવી ગયા પછી IXX અને IYY આવી ગયા પછી આપણે ડાયરેક્ટ સ્ટ્રેસની ગણતરી કરીશું. તો ડાયરેક્ટ સ્ટ્રેસ એપ્સાયલોન 0 ઇક્વલ ટુ P બાય A લઈશું. તો પીની વેલ્યુ આપણને 500 કિલો ન્યૂટન આપેલી છે એટલે 500×10�³ ન્યૂટન અને એરિયા થશે આપણો 300 બાય 400 એટલે એ વેલ્યુ અહીંયા મૂકીશું એટલે 4.16 ન્યૂટન પર mm² આવશે. હવે EX આપણે ફાઇન્ડ કરીએ તો EX એટલે X એક્સિસની ડિરેક્શનમાં, તો X એક્સિસની ડિરેક્શનમાં અંતર કેટલું થાય છે સેન્ટરથી? તો 300 બાય 2 એટલે 150 mm થાય છે. અને EY કેટલું થાય છે? તો Yની ડિરેક્શનમાં અંતર ઇસેન્ટ્રિસિટીનું 400 બાય 2 થશે. આ 400 છે એટલે એનું અડધું, તો એ 400 બાય 2 આ માપ આપણને 300 આપેલું છે, આ 300 બાય 2 થશે EX આપણું એક્સની ડિરેક્શનમાં. અને વાયની ડિરેક્શનમાં એટલે વાય એટલે ઊભું અંતર, તો આ 400 આપેલું છે તો અહીંયા સેન્ટરથી આટલું અડધું ડિસ્ટન્સ એનું 200 થશે, તો 200 mm EY મળશે. હવે આટલું થઈ ગયા પછી એપ્સાયલોન BX ફાઇન કરીએ છીએ એટલે કે બેન્ડિંગ સ્ટ્રેસ જે છે તે એક્સ એક્સિસની ડિરેક્શનમાં. તો એમ બાય ઝેડ તો એમ એટલે મોમેન્ટ અને ઝેડ એટલે IY, તો મોમેન્ટ આપણી કેટલી થશે? તો P ઇન્ટુ EY થશે P ઇન્ટુ EY, તો P ઇન્ટુ EY ડિવાઇડેડ બાય IXX ઇન્ટુ Y. જો XX પર લોડ લાગતો હોય તો આપણે XX પર જો લોડ લાગતો હોય તો ઇસેન્ટ્રિસિટી આપણે અહીંયા આગળ XX એક્સિસ પર લોડ લાગતો હોય તો મોમેન્ટ જે છે તે આપણે આ રીતે લઈએ છીએ, અને YY પર જો લોડ લાગતો હોય તો મોમેન્ટ જે છે તે આ રીતે લઈએ છીએ. અત્યારે YY પર સપોઝ કે લોડ લાગે છે તો આપણે આ ઇસેન્ટ્રિસિટી કન્સિડર કરીશું. તો P જે છે તેની વેલ્યુ 500×10³ છે, EY આપણને મળી ગયેલું છે, IXX પણ આપણે ફાઇન કરી ગયા છે અને Y પણ આપણે ફાઇન કરી ગયેલા છે, તો એ બધી વેલ્યુ મૂકી દઈશું એટલે 12.5 ન્યૂટન પર mm² આવશે. આ થઈ EBX. હવે EY
આપણે ફાઇન કરીશું તો ઈ બી વાય માટે પણ આપણે એમ બાય ઝેડ લખીશું, એમાં વાય છે એટલે વાય વાય એક્સિસની સાપેક્ષમાં, તો એમ બાય આઈ વાય વાય ઇન્ટુ વાય લઈશું, એટલે આ પી ઇન્ટુ ઈ એક્સ થશે. વાય વાય એક્સિસથી અંતર લઈએ એટલે હોરિઝોન્ટલ અંતર લઈએ એટલે ઈ એક્સની ડિરેક્શનમાં લઈએ, ડિવાઇડેડ બાય આઈ વાય વાય ઇન્ટુ વાય થશે. તો અહીંયા પણ આપણે દરેકની વેલ્યુ મૂકીશું એટલે 12.5 ન્યૂટન પર એમએમ સ્ક્વેર આન્સર આવશે. હવે સ્ટ્રેસીસ આપણે બે કોર્નર પર ફાઇન્ડ કરવાના છે, એ અને બી પર, અને એ જ રીતે સ્ટ્રેસીસ આપણે બીજી બે કોર્નર પર સી અને ડી પર ફાઇન્ડ કરવાના છે. તો એ કોર્નર પર સ્ટ્રેસ સૌથી પહેલાં કેટલું થશે, તો એપ્સાયલોન એ ઇક્વલ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ પ્લસ બેન્ડિંગ સ્ટ્રેસ એક્સની ડિરેક્શનમાં અને બેન્ડિંગ સ્ટ્રેસ વાયની ડિરેક્શનમાં. તો આ ત્રણે ત્રણની વેલ્યુ મૂકીશું અને સરવાળો કરીશું એટલે 29.16 ન્યૂટન પર એમએમ સ્ક્વેર આન્સર મળશે. હવે સ્ટ્રેસ બી કોર્નર ઉપર, બી કોર્નર ઉપર એટલે નીચેની કોર્નર ઉપર લાગે છે, તો એ કેટલું થશે, તો એપ્સાયલોન 0 માઇનસ એપ્સાયલોન બી એક્સ પ્લસ એપ્સાયલોન બી વાય કરીશું એટલે 4.16 માઇનસ 12.5 પ્લસ 12.5 આ કેન્સલ થઈ જશે એટલે 4.16 ન્યૂટન પર એમએમ સ્ક્વેર આવશે. હવે સ્ટ્રેસ એટ કોર્નર સી એટલે નીચેના ડાબી બાજુના ખૂણા પર, તો ડાયરેક્ટ સ્ટ્રેસ માઇનસ બેન્ડિંગ સ્ટ્રેસ એક્સની ડિરેક્શનમાં માઇનસ બેન્ડિંગ સ્ટ્રેસ વાયની ડિરેક્શનમાં થશે એટલે 4.16 માઇનસ 12.5 માઇનસ 12.5 કરતાં માઇનસ 20.84 ન્યૂટન પર એમએમ સ્ક્વેર આવશે. અને ખૂણા ડી ઉપર સ્ટ્રેસ એટલે એપ્સાયલોન 0 પ્લસ એપ્સાયલોન બી એક્સ માઇનસ એપ્સાયલોન બી વાય થશે એટલે 4.16 પ્લસ 12.5 માઇનસ 12.5 એટલે આ બે કેન્સલ થશે એટલે 4.16 ન્યૂટન પર એમએમ સ્ક્વેર આન્સર મળશે. અહીંયા આગળ આ જે છે તે આપણે એક્સની સાપેક્ષમાં લઈએ છીએ એટલે એ અને ડીમાં આ જે છે તે પોઝિટિવ આવે છે એપ્સાયલોન બી એક્સ, કારણ કે એ એક્સ એક્સ એક્સિસથી ઉપર છે એટલે આ બે અહીંયા આગળ પ્લસ આવશે, જ્યારે બી અને સીમાં બી અને સી પોઈન્ટ નીચે છે એટલે એ અહીંયા આગળ માઇનસ આવશે એક્સ એક્સ એક્સિસથી નીચે છે એટલા માટે. પછી વાય વાય એક્સિસની સાપેક્ષમાં આ જે છે એ અહીંયા આગળ પ્લસ આવશે આ બેની અંદર એ અને બી, કારણ કે વાય વાય એક્સિસથી જમણી બાજુએ છે અને આ વાય વાય એક્સિસથી ડાબી બાજુએ છે સી અને ડી પોઈન્ટ, એટલે અહીંયા આગળ એ માઇનસ આવશે. અને એનો શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ કરવામાં આવે તો આ રીતે ડાયાગ્રામ ડ્રો કરી શકાય. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ કોર સેક્શનની વ્યાખ્યા આપો. બાહ્ય 480 એમએમ વ્યાસ અને આંતરિક 360 એમએમ વ્યાસના હોલો સર્ક્યુલર સેક્શન માટે કોર ડ્રો કરો. તો 480 એમએમ આઉટર ડાયામીટર છે અને 360 એમએમ ઇનર ડાયામીટર છે, એના માટેનો આપણે કોર ડ્રો કરવાનો છે. તો કોર ડ્રો કરવા માટે ઇસેન્ટ્રિક લિમિટ આપણે ફાઇન્ડ કરવી પડે, આ લિમિટ કેટલી આવે છે ઇસેન્ટ્રિસિટીની લિમિટ. તો હવે કોલમની વચ્ચે આવેલો ઈ લિમિટવાળા ભાગવાળા બિંદુઓને જોડતો એવો ભાગ કે જેની અંદર લોડ લાગે તો પણ કોલમમાં ક્યાંય ટેન્શન આવતું નથી, તો આ ભાગને કોર તરીકે ઓળખવામાં આવે છે. જો આની બહાર લોડ લાગે તો કોલમનું ફેલિયર થઈ શકે, પણ આની અંદર લોડ લાગે તો કોલમનું ફેલિયર થશે નહીં. તો આપણે આ કોર કેટલા ભાગની અંદર આવશે એ આપણે ફાઇન્ડ કરીશું. સૌથી પહેલાં તો સર્કલનો એરિયા લઈશું, તો 5/4 કેપિટલ ડી રેસ ટુ 4 માઇનસ સ્મોલ ડી રેસ ટુ 4, કેપિટલ ડીની જગ્યાએ 480 અને સ્મોલ ડીની જગ્યાએ 360 મૂકીશું એટલે આપણો એમએમ સ્ક્વેરમાં આન્સર આવશે. અને ઝેડ ઇક્વલ ટુ આઈ બાય વાય પણ આપણે ફાઇન્ડ કરી નાખીશું. તો સર્ક્યુલર હોલો સેક્શન માટે આઈ એટલે 5/64 કેપિટલ ડી રેસ ટુ 4 માઇનસ સ્મોલ ડી રેસ ટુ 4 ડિવાઇડેડ બાય અહીંયા આગળ વાય આપેલો છે, તો વાય એટલે અહીંયાથી આટલું ડિસ્ટન્સ એટલે 480નું અડધું એટલે 240 જેટલું ડિસ્ટન્સ થશે એટલે એ એમએમ ક્યુબની અંદર આપણને આન્સર મળશે. અને ઇસેન્ટ્રિસિટીનું લિમિટ માટેનું ઇક્વેશન જે છે ઈ લિમિટ એ ઝેડ બાય એ વડે દર્શાવાય છે, તો આ ઝેડની વેલ્યુ અને એની વેલ્યુનો આપણે રેશિયો લઈશું એટલે 93.75 એમએમ મળશે. અથવા બીજી રીતે ફાઇન્ડ કરવું હોય તો ઈ લિમિટ ઇક્વલ ટુ કેપિટલ ડી સ્ક્વેર પ્લસ સ્મોલ ડી સ્ક્વેર ડિવાઈડ બાય 8D આપણે ડાયરેક્ટલી ઇક્વેશન લખી શકીએ હોલો સર્ક્યુલર સેક્શન માટે, અને એની અંદર બધી વેલ્યુ મૂકી દેવામાં આવે કેપિટલ ડી અને સ્મોલ ડીની વેલ્યુ, તો પણ આપણને 93.75 એમએમ આન્સર મળી જાય છે. એટલે અહીંયાથી 93.75 એમએમ જેટલું ડિસ્ટન્સ લઈને આપણે એટલા રેડિયસનું સર્કલ ડ્રો કરીશું તો એટલા ભાગમાં એનો કોર આવશે જેની અંદર લોડ લાગવાથી કોલમનું ફેલિયર થશે નહીં, એટલે કે આટલા ભાગની અંદર કશે પણ ટેન્શન આવતું નથી એટલે આ ભાગ કોર તરીકે ઓળખાશે. થેન્ક યુ.